mm જય શ્રી કૃષ્ણ મિત્રો ધોરણદાસ સંસ્કૃત સેશન એકમાં આપણે ચર્ચા કરતા હતા પાઠ છ કાષ્ટખંડ એટલે કે લાકડાનો ટુકડો આજે આપણે સેશન ટુ તરફ આગળ વધીએ તે પહેલાં આગળના પાઠના થોડાક પુનરાવર્તનની ચર્ચા કરીએ કે ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્યની સાથે જ્યારે ફરતા હોય છે ત્યારે એક પાણીના પ્રવાહ વડે લઈ આવવા તો જે લાકડાનો ટુકડો છે એ લાકડાને લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને એના ગુરુજી છે કહે છે કે આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચે અથવા તો પહોંચશે પણ જવાના માર્ગમાં જો એને ચાર પ્રકારના વિઘ્નો ન નડે તો એમાં પહેલું વિઘ્ન એ જણાવે છે કે કિનારા પરનું જોડાણ બીજું જણાવે છે ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું ત્રીજું દર્શાવે છે વમળમાં પડવું અને ચોથું નદીના પાણીથી વિખૂટા પડવું આ ચાર પ્રકારના વિઘ્નો ન હોય તો આ લાકડાનો ટુકડો જે છે એ સમુદ્રમાં પહોંચી શકે એવું એ શિષ્યના ગુરુજી એ શિષ્યને જણાવે છે આગળ ઉપદેશ આપતા એ જણાવે છે કે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ અને એમાં પણ આપણું જીવન નદી સમાન છે અને આપણો પરિવાર છે એ પ્રવાહ રૂપ છે ત્યાં સ્નેહરૂપી જળ વહે છે અને પોતાના પરિવારમાં જીવન જીવતા જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે બધા સુખથી ભરેલા સંસાર રૂપી સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ અને આગળ કહે છે પણ જો આ ચાર પ્રકારના વિઘ્નો ન હોય તો આટલી વાત કરે છે એટલે તરત જ જીવને કીદૃશા વિઘ્નાહ ભવંતી શિષ્ય અપૃચ્છત જીવને એટલે જીવનમાં કીદૃશા એટલે કેવા વિઘ્ના એટલે વિઘ્નો ભવંતીથી હોય છે એમ શિષ્ય એટલે વિદ્યાર્થીએ અથવા તો શિષ્યએ અપૃચ્છત એટલે પૂછ્યું એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી એના ગુરુજીને પૂછે છે કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું જીવનની અંદર કેવા વિઘ્નો હોય કેવા પ્રકારના વિઘ્નો હોય એમ સામાન્ય એ જાણવાની જે જિજ્ઞાસા છે એના કારણે એ શિષ્ય છે એ ગુરુને પૂછે છે એટલે તરત ગુરુજી એને જવાબ આપતા કહે છે ગુરુ સમુપાદેશાત નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીર ભૂતા સંતિ અહીંયા એક શબ્દ મેળો નદી રૂપે જેનો સમાસ બનશે બહુરી સમાસ એક શબ્દ બને છે ત્યાં આહાર નિદ્રા ભયાદય તેનો સમાસ પણ બહુરી બને એટલે એ કહે છે કે નદી રૂપે એટલે કે નદી રૂપી આ જીવનમાં આહાર એટલે આહાર નિદ્રા એટલે નિદ્રા ભયાદય એટલે ભય વગેરે તીર પૂતા એટલે તીર રૂપ બનેલા સંતિ એટલે છે એ ગુરુ છે એ તરત જ ઉપદેશ આપતા કહે છે કે આ નદીરૂપી જે જીવન છે એ જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે તીર રૂપ બનેલા છે આપણું જે નદીરૂપી જે જીવન છે એ નદીરૂપી જીવનની અંદર એ ગુરુ એને ઉપદેશ આપતા જણાવે છે કે નદીરૂપી જે જીવન છે એ નદીરૂપી જીવનમાં જો કોઈ તીર રૂપ હોય તો એ જીવનમાં આહાર નિદ્રા અને ભય આ ત્રણેય બાબતો છે એ તીરરૂપ છે વિદ્યાર્થી સામાન્ય રીતે પ્રશ્ન પૂછે છે કે આપણે ત્યાં જીવનની અંદર કેવા કેવા પ્રકારના વિઘ્નો હોય છે એટલે ગુરુએ તરત ઉપદેશ આપ્યો કે જેમ માણસને લાકડાના ટુકડા જેવો ગણાવ્યો છે જેમ લાકડાના ટુકડાને ચાર પ્રકારના વિઘ્નો ન આવે તો એ સમુદ્રમાં પહોંચી શકે તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ વિઘ્નો હોય છે એટલે તરત જ વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કેવા પ્રકારના વિઘ્નો હોય છે એટલે તરત ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપી જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે તીરરૂપ છે આગળ કહે છે તિરેશું સંલગ્નતા નામ આહાર નિદ્રા નામ સેવને સતતમ પ્રવૃત્તિ તીરેશું સંલગ્નતા નામ તિરેશું સંલગ્નતામ તિરેશું એટલે કિનારા પર સંલગ્નતા એટલે જોડાણ નામ એટલે એટલે આહાર એટલે આહાર નિદ્રા એટલે નિદ્રા ભયાદી નામ એટલે ભય વગેરેના સેવને એટલે સેવનમાં સતતમ એટલે સતત પ્રવૃત્તિ એટલે પ્રવૃત્ત રહેવું એ કહે છે કે તેરે શું સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદીનામ સેવને સતતમ પ્રવૃત્તિ કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું એ ગુરૂ ઉપદેશ આપે છે કે નદીરૂપી જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે તીર રૂપ છે એટલે તરત જ આગળ વાત કરે છે કે કિનારા ઉપરનું જોડાણ એટલે શું તો કે જેમાં આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં એટલે કે સતત એમાંને એમાં ડૂબ્યા રહેવું અથવા તો સતતને સતત એમાં પ્રવૃત્ત રહેવું એ આ આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં જે સતત પ્રવૃત્ત રહે છે એ કિનારા પરનું જોડાણ છે આગળ વાત કરે છે ગુરુજી વસ્તુસ્તુ એટલે કે વસ્તુ તુ આહારાદય સેવની તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ એ સામાન્ય રીતે કહે છે કે વસ્તુસ્તુ એટલે હકીકતમાં આહાર આદય એટલે આહાર વગેરે સેવનીયા એટલે સેવવા યોગ્ય ભવંતિ એટલે હોય છે તથા એટલે તો પણ તત્ર એટલે તેમાં સતતમ એટલે સતત સંલગ્નતા એટલે લાગેલા રહેવું વિઘ્ન એવ એટલે એક વિઘ્ન જ છે એ કહે છે કે હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે તો પણ એમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે એ કવિ અહીંયા લેખક છે કહે છે એ ગુરુ છે જ્યારે એને ઉપદેશ આપે છે ત્યારે કહે છે કે હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે કે વાસ્તવિક રીતે જો ચર્ચા આપણે કરીએ તો આહાર વગેરે જે જરૂરી છે આહાર નિદ્રા ભય એ વગેરે જરૂરી છે છતાં પણ એમાં સતત લાગેલા જે આપણે રહીએ છીએ એ વિઘ્ન છે એટલે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે જીવને કીદૃશા વિઘ્ના ભવંતી હતી કે જીવનની અંદર કેવા પ્રકારના વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું એટલે તરત જ ગુરુ ગુરુસંપાદિશ નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીર સંતિ એટલે ગુરુએ તરત ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપે જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે તીરરૂપ છે તીરશું સંલગ્નતાના આહાર નિદ્રા ભયાદીનામ સેવને સતતમ પ્રવૃત્તિ કહે છે કે કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિદ્રા ભય વગેરેને સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું વસ્તુસ્તુ આહારદય સેવની ભવતી તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે એટલે અહીંયા જ્યારે પૂછે છે શિષ્ય કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે એટલે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપી જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે તીરરૂપ છે કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે તો પણ તેમાં સતત લા લાગેલા રહેવું તે વિઘ્ન જ છે અહીંયા અમુક શબ્દ પણ આપણને મળે છે આહાર નિદ્રા ભયાદીષું સતત પ્રવૃત્તિ વિઘ્ન ભવતી ચેત કાષ્ઠંડરૂપ વય સુખરૂપ સમુદ્રમ પ્રાપ્ત ન શક્મ આહાર એટલે આહાર નિદ્રા એટલે નિદ્રા ભયાદીષું એટલે ભય વગેરેમાં સતતમ એટલે સતત પ્રવૃત્તિ પ્રવૃત્તિપ એટલે પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન એટલે વિઘ્નરૂપ હોતી એટલે બને ચેત એટલે જો કાષ્ઠખંડ રૂપા હા એટલે કાષ્ઠખંડરૂપે રહેલા વયમ એટલે આપણે સુખરૂપમ એટલે સુખરૂપી અહીં સુખરૂપમ એક સમાસ બનશે બહુવ્રીહી સમાસ સમુદ્રમ એટલે સાગરમાં પ્રાપ્ત એટલે પહોંચવા માટે અથવા તો પહોંચી ન શકનુંમાં એટલે ન શકીએ અથવા તો સમર્થ નથી એટલે કે આહાર નિદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો રૂપ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ એટલે કે અહીં ગુરુ પોતાના શિષ્યને કહે છે કે આહાર નિદ્રા કે ભય આ ત્રણમાંથી કોઈ એક બાબતમાં જો સતત પ્રવૃત્તિશીલ તમે રહો તો એ પણ એક પ્રકારનું વિઘ્ન છે અને જેમ લાકડાના ટુકડાને પોતાના જીવનની અંદર ચાર વિઘ્નો આવે તો એ સમુદ્રને પ્રાપ્ત નથી કરી શકતો તેમ આપણે પણ રૂપી છીએ એટલા માટે રૂપ આપણે પણ આ એક વિઘ્ન જો જીવનમાં આવે આહાર નિદ્રા કે ભયનું તો પણ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ સામાજિકો વ્યવહાર ભાર રૂપો ભવતી અહીં પણ એક શબ્દ આવ્યો ભાર રૂપ જેનો સમાસ પણ બનશે बहुरी समास सामाजिको व्यवहारः भाररूपो भवति सामाजिकः એટલે સામાજિક વ્યવહાર એટલે વ્યવહાર ભારરૂપઃ એટલે ભારરૂપ भवति એટલે બને છે યદ્યપી એટલે જો કે સામાજિકઃ એટલે સામાજિક વ્યવહારઃ એટલે વ્યવહારની સર્વત્રયવ એટલે બધે જ અપેક્ષિતો એટલે અપેક્ષા તી એટલે રખાય છે અહીં ગુરુજી કહે છે કે સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે એટલે કે જો સતત તમે સામાજિક વ્યવહાર સાચવો અથવા તો સામાજિક વ્યવહાર કરો તો એ ભારરૂપ બને છે પછી આગળ પાછી સ્પષ્ટતા પણ એમણે કરી છે જોકે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ ચોક્કસ બને છે પણ એની સાથે સામાજિક વ્યવહારની અપેક્ષા પણ બધે જ રખાય છે પરંતુ સહશક્તિમ અતિક્રમ્ય ન ભે એ જના સ્વકીય શક્તિમ અતિક્રમ્ય સામાજિકા વ્યવહારા કુરતી તે અતિભારત્વ નિમ્નજનંતી એવ અહીં કવિ એ સાથે ગુરુજી શિષ્યને ઉપદેશ આપે છે કે પરંતુ એટલે પરંતુ સહ એટલે તે શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને ન ભવેત એટલે ન હોવું જોઈએ એ એટલે જે જનાહ એટલે લોકો સ્વકીયા એટલે પોતાની શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિ ઉપરાંત સામાજિક એટલે સામાજિક વ્યવહાર એટલે વ્યવહારો કુરંતી એટલે કરે છે તે એટલે તેઓ અતિ અતિભારત્વા એટલે અતિશય ભાર હોવાને કારણે નિમ્ન એવ એટલે ડૂબી જ જાય છે એ કહે છે પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે પણ સામાજિક વ્યવહારની અપેક્ષા પણ બધે રખાય છે ગુરુજી કહે છે શિષ્યને પણ સાથે તરત જ કીધું પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવું જોઈએ એટલે કે સામાજિક વ્યવહાર કરવાનો ચોક્કસ પરંતુ એ આપણી તાકાત બહારનો ન હોય તેનું પણ ધ્યાન રાખવું કેમ કે એ જનાહા સ્વકીય આમ શક્તિ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુરંતી અતિભારતવા નિમ્ન જંતી એવ એટલે કે જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે એટલે અહીં ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપતા કહે છે કે આહાર નિદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન રૂપ બને તો કાષ્ટખંડ રૂપ આપણે પણ સુખરૂપી સાગરમાં ક્યારે પહોંચી શકતા નથી અને બીજી વાત તરત કહે છે કે સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે આગળ કહે છે કે સામાજિક વ્યવહાર જરૂરી છે પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે આગળ વાત કરીએ ગુરુએ નિમ્નજી નિમ્ન જીતા જનહ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્ત ન શક્નોતી નિમ્ન જીત એટલે ડૂબેલો જનહ એટલે માણસ સુખમયમ એટલે સુખપૂર્ણ સંસાર સમુદ્રમ એટલે સંસાર સાગરને પ્રાપ્ત એટલે પામવા માટે ન શકતોથી એટલે સમર્થ નથી અથવા તો શકતો નથી એટલે કહે છે કે જે ડૂબેલો માણસ છે એ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી અહીંયા એક શબ્દ આવ્યો સંસાર સમુદ્રામ જેનો શ્વાસ બનશે કર્મધારય એટલે અહીં ઉપદેશ આપે છે ગુરુ પોતાના શિષ્યને કે ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી એટલે આગળ જે વાત કરી તે કે શક્તિનું અતિક્રમણ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ સામાજિક વ્યવહાર કરે છે ત્યારે તે અતિશય ભારને કારણે ડૂબી જાય છે અને આજે ડૂબેલો માણસ છે એ સુખપૂર્ણ સંસાર સાગરને ક્યારે પ્રાપ્ત કરી શકતો નથી ક્યારે પામી શકતો નથી સુરાપાનમ અક્ષક્રીડા તમાખુ ભક્ષણમ ચોરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવજીવને આવર્તભૂતાની સંતિ સુરાપાન એટલે મદિરાપાન અક્ષક્રીડા એટલે જુગારની રમત તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન કર્મ એટલે ચોરી ઇત્યાદિની એટલે વગેરેને વ્યસનાની એટલે ખરાબ વ્યસનો અથવા તો ખરાબ આદતો આવર્તભૂતાની એટલે કે વમણ જેવા સંતિ એટલે હોય છે માનવ જીવન એટલે માનવ જીવનમાં ફરી એક શબ્દો જોઈએ સુરાપાનમ એટલે કે મદિરાપાન અક્ષક્રીડા એટલે જુગારની રમત તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન કર્મ એટલે ચોરી ઇત્યાદિની એટલે વગેરેની દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો માનવ જીવન એટલે માનવ જીવનમાં આવર્ત ભૂતાની એટલે વમણ જેવા સંતિ એટલે હોય છે અહીં ગુરુ આગળ વાત કરે છે પોતાના શિષ્યને કે મદિરાપાન જુગારની રમત તમાકુનું સેવન ચોરી વગેરે ખરાબ વ્યસનો વમળ જેવા હોય છે એટલે કે જીવનની અંદર જે વ્યક્તિ મદિરાપાન કરે છે જે વ્યક્તિ જુગારની રમત રમે છે જે તમાકુનું સેવન કરે છે અથવા તો જે ચોરી કરે છે આ બધા ખરાબ વ્યસનો છે અને એ વમળ જેવા હોય છે એ શું પતિ તો જનાહ બહી આગંતુમ ન શક્નો તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્નઃ સતત કરણીયો ભવતી એશું એટલે આ બધામાં પતિત એટલે પડેલો જન એટલે માણસ બહી એટલે બહાર આગંતુમ એટલે આવી ન શક્નોતિ એટલે શકતો નથી અત એટલે આથી તત્ર એટલે તેમાં પતનમેવ એટલે પતન જ ન ભવે એટલે ન થાય તાદશ એટલે તેવો પ્રયત્ન એટલે પ્રયત્ન સતતમ એટલે સતત કરણીય એટલે કરવાનો ભવતી એટલે હોય છે એ કહે છે કે એ બધામાં પડેલો માણસ એ બહાર આવી શકતો નથી આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત માણસે અથવા તો વ્યક્તિએ કરવાનો હોય છે એ કહે છે કે ડૂબેલો માણસ છે સુખપૂર્ણ સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતો નથી શેમાં ડૂબેલો તો કે સામાજિક વ્યવહાર છે એ જ્યારે કરે છે ત્યારે અતિશય ભાર હોવાને કારણે ડૂબી જાય છે અને ડૂબેલો માણસ છે સુખપૂર્ણ સંસાર સાગરને ક્યારે પ્રાપ્ત કરી શકતો નથી અને પછી તરત વાત કરી કે મદિરાપાન જુગારની રમત તમાકુનું સેવન ચોરી વગેરે ખરાબ વ્યસનો વમળ જેવા છે આ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી મિત્રો આપણે જાણીએ છીએ એમ પાણીનું જે વમળ થતું હોય એ વમળની અંદર કોઈ પણ એક વસ્તુ પડે એટલે તે એ વમળમાં ગોળ ગોળ ફરીને સીધી તળીએ જઈ પડે એમ આ બાબતો છે એ ખરાબ વ્યસનો છે અને એ ખરાબ ટેવો કે કુટેવો કે વ્યસનો એમાં જે વ્યક્તિ એકવાર પડે છે તે ક્યારેય પોતાના જીવનકાળ દરમિયાન બહાર આવી શકતો નથી જેમાં એક છે મદિરાપાન એક જુગારની રમત એક તમાકુનું સેવન એક ચોરી આ ખરાબ વ્યસનો વમળ જેવા છે આ બધામાં પડેલો માણસ ક્યારેય બહાર આવી શકતો નથી આથી તેમાં પડવાનું જ ન થાય અથવા તો આથી તેમાં પતન જ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું એનો પણ સતત પ્રયત્ન કરવાનો હોય છે આમ કવિ અહીંયા આ બાબતોને ગુરુ અહીંયા આ બાબતોને પોતાના શિષ્યને સમજાવવાનો પ્રયત્ન કરે છે આજના દિવસે અહીંયા અટકીએ જય શ્રી કૃષ્ણ